સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું કમ્પ્યુટર અધ્યયન ધોરણ દસ ગુજરાતી ચેપ્ટર નંબર વિધય ભાગ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર સેવનના અત્યાર સુધીમાં ત્રણ વિડીયો જોઈ નાખ્યા આ ભાગ ચોથો છે હવે આ વિડીયોની અંદર જે કંઈ ફંક્શન શીખવાના છે એ ટોટલી જુદી જ પ્રકારના ફંક્શન છે અને

આરામથી શોધી દે તો આપણે એવા પ્રકારના ફંક્શન શીખીશું હવે એ ફંક્શન શીખવાડતા પહેલાં તમને જો કોઈ પણ નવા છો મારી ચેનલમાં અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને પછી વિડીયો જોવાનું ચાલુ રાખજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો તો હમણાં જે પ્રકારનો સવાલ હતો એનો જવાબ લાવવા માટેનું ફંક્શન છે એનપીઇઆર હવે આ વિધેયની વાક્યરચના રચના કઈક એવી છે કે ઇનટુ બ્રેકેટ ઇન્ટરેસ્ટ કોમા ઇન્સ્ટોલમેન્ટ કોમા લોન કોમા ફ્યુચર અને કોમા ટાઈપ તો આમાં ટોટલ કેટલી આર્ગ્યુમેન્ટ થઈ ટોટલ પાંચ આર્ગ્યુમેન્ટ થઈ જેમાંથી ત્રણ પહેલી ત્રણ આર્ગ્યુમેન્ટ જે છે એ ફરજિયાત છે અને બાકીની બે જે આર્ગ્યુમેન્ટ છે એ મરજિયાત છે હવે આ વસ્તુ આગળ શીખવાડતા પહેલા તમને એક વાત કરો કે તમને તમારા મગજમાં એવો સવાલ થતો હશે કે સર સીધા આપણને પ્રેક્ટિકલ શીખવાડવા માંડે તો આવું બધું થિયરી શું કામને લાંબુ લાંબુ સમજાવે છે ખરું ને કે નહીં પણ બેટા આ થિયરી સમજાવવામાં મનેય તકલીફ પડે છે પ્રેક્ટિકલ હું ફટાફટ કોમ્પ્યુટર ચાલુ કરીને કરી શકું એ મારી માટે ઇઝી છે પણ તમારે આ પાયાની વસ્તુ હું તમને સમજાવું ને પછી એનો પ્રેક્ટિકલ કરાવું તો તમને ક્યાંક સમજણ પડે અને બીજી વસ્તુ કે એમસીક્યુ જે પૂછાય એ બધું તે આમાંથી પૂછાવાનું છે હું પ્રેક્ટિકલ કરતાં કરતા કદાચ આ વસ્તુ સમજાવવાની ટ્રાય કરું તો એ કદાચ સમજવી અઘરી પડે અને એમસીક્યુ માટે એની તૈયારી કરવી પણ અઘરી પડે એટલા માટે હું આ રીતે સમજાવું છું ચાલો તો હવે આપણે આ જે વસ્તુ છે એમાં સમજી લઈએ કે ઇન્ટરેસ્ટ એટલે શું તો ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર ઇન્સ્ટોલમેન્ટ એટલે હપ્તાની રકમ અને લોન એટલે ટોટલ જેટલી લોન લીધી હોય આખે આખી જે રકમ છે એને લોન કહેવાય ફ્યુચર એટલે કે છેલ્લો હપ્તો ચૂકવ્યા પછી બાકી રહેલ રકમ હવે સામાન્ય રીતે શું છે કે કાંઈ બાકી રકમ રહેતી જ નથી આપણે પૂરેપૂરો તે બધા જ હપ્તા ભરીને પૂરેપૂરી લોનની જ તે ભરપાઈ કરી દેતા હોઈએ છીએ એટલા માટે આ વસ્તુ જે છે એ મરજીયાત છે અને જે પાંચમી આર્ગ્યુમેન્ટ પણ મરજીયાત છે એ છે ટાઈપ તો ટાઈપ એટલે હપ્તાના સમયગાળાની પહેલાં ચૂકવણી કરવામાં આવે છે કે નહીં એ વસ્તુ જો સમયગાળાની પહેલાં હપ્તો ચૂકવવામાં આવતો હોય તો તેની કિંમત જે છે એ એક લખવાની હોય છે અને નીતર પછી એની કિંમત ઝીરો લખવાની હોય છે તો ચાલો હવે હું તમને પ્રેક્ટિકલી આ વસ્તુ સમજાવી દઉં હવે જો વિદ્યાર્થી મિત્રો મેં આટલી વસ્તુ ટાઈપ કરી રાખી છે અને જુદા જુદા કલરમાં ટાઈપ કરી છે એટલે આપણે ડિફરન્સ ખ્યાલ આવે અને આ વર્કશીટને મેં રિનેમ કરીને એનપીઆર જે ફંક્શનનું નામ છે એ પ્રમાણે કરી નાખ્યું છે ચાલો તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ એન્ટર કરી દઈએ કે લોનની રકમ કેટલા રૂપિયાની છે તો કે એક લાખ રૂપિયાની લોન લીધી આ વસ્તુ જે છે રૂપીસ બરોબર હવે બીજી વસ્તુ કે વ્યાજનો દર શું છે હવે વ્યાજનો દર એન્ટર કરતી વખતે ખાસ યાદ રાખવાનું કે અહીંયા આની પર્સન્ટેજ એન્ટર કરવાના ખાલી તમે એન્ટર કરશો તો જવાબ હંમેશા ખોટો આવશે એટલે ભૂલ્યા વગર પર્સન્ટેજ ટાઈપ કરવાનું હવે આ પર્સન્ટેજ જે છે વ્યાજનો દર એ કેવો છે એ છે કોન્સ્ટન્ટ તો અહીંયા આપણે ટાઈપ કરી નાખીએ કોન્સ્ટન્ટ રેટ આપણી સમજૂતી માટે પછી આખા વર્ષમાં દર મહિને એક એક હજારના ઇન્સ્ટોલમેન્ટ છે આપણને જે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યું છે એમાં એક એક હજારના ઇન્સ્ટોલમેન્ટ છે દર મહિને તો ટોટલ આખા વર્ષના કેટલા થાય બાર હજારનો હપ્તો થઈ જાય ને બરાબર અહીંયા ટેક્સ્ટબુકમાં જેમ ટાઈપ કર્યું છે એ જ પ્રમાણે હું કરું છું વન થાઉઝન્ડ પર મંથ ઓકે હવે અહીંયા ફંક્શન યુઝ કયું ફંક્શન આપણે વાપરવાના છીએ એનપીઈઆર અને એમાં પહેલી વસ્તુ કઈ આવશે તો કે વ્યાજનો દર વ્યાજનો દર આપણે બી ટુમાં સ્ટોર કર્યો છે પછી આવશે ઇન્સ્ટોલમેન્ટ પેડ હવે અહીંયા ખાસ યાદ રાખવાનું કે અહીંયા માઇનસ એડ કરવાનો નહીંતર જવાબ ખોટો આવશે માઇનસ અને ટોટલ જે આખી લોનની રકમ છે એ છે બી વનમાં સ્ટોર કરેલી એટલે બી વન ચાલો હવે અહીંયા આપણે ફંક્શનનો યુઝ કરીએ એનપીઆર પહેલી વસ્તુ કઈ લેવાની છે બી ટુ હું બેટ ઉપર ક્લિક કરું હવે જો તમે જોઈ શકો છો આખું આવી આવી ગયું તમે ઝૂમ કરીને જોઈ શકો તો આ બધી વસ્તુ કરેલી નીચે ગઈ સારું હવે મારે લેવાનું છે ઇયરલી ઇન્સ્ટોલમેન્ટ પણ ભૂલ્યા વગર મારે અહીંયા માઇનસ ટાઈપ કરવાનું તો જ જવાબ સાચો આવે અને છેલ્લી વસ્તુ ટોટલ રોલની રકમ હવે જો સ્ક્વેર બ્રેકેટની અંદર ફ્યુચર વેલ્યુ અને ટાઈપ આપી છે એ આપણે કરવાનું નથી આપણે અહીંયા બ્રેકેટ બંધ કરીને એન્ટર દબાવી દેવાનું છે તો જવાબ આવી ગયો કે સાડા તેર વરસ થાય જો એક લાખ રૂપિયાની લોન લીધી હોય દર વર્ષે આપણે બાર હજારને હપ્તા ચૂકવતા હોય ને સાડા સાત ટકા વ્યાજનો દર હોય તો સારું હવે જેના ઘરે કમ્પ્યુટર છે એણે એક બીજી વસ્તુ શોધવાની છે કે એક્સેલની અંદર તો ફક્ત આ એક જ ફંક્શન નથી આપ્યું જો અહીંયા ફોર્મ્યુલામાં જઈને હું તમને બતાવું અને કહેવાય ફાઇનેન્શિયલ ફંક્શન તો જો વિદ્યાર્થી મિત્રો આની અંદર તો આટલા બધા ફંક્શન્સ આપ્યા છે જોયા તમે ખાલી આવી જ બધી વસ્તુનું કેલ્ક્યુલેશન માટેના પણ તમારી ટેક્સ્ટબુકમાં ફક્ત એક ફંક્શન આપ્યું છે તો હવે જેના ઘરે કમ્પ્યુટર છે એને એવો દાખલો સોલ્વ કરવાનો છે કે આમાંથી આ વસ્તુ આપી હોય બરોબર આ વસ્તુ આપી હોય તો તમારે આ વસ્તુ જે છે એ ફાઇન્ડ કરવાની છે ખ્યાલ આવી ગયો આમાંથી ફંક્શન શોધીને એ તમે હેલ્પમાં જઈને કે કોઈ પણ રીતે કે ગૂગલ સર્ચમાં જઈને તમે શોધી શકો કે કયું ફંક્શન છે હવે બીજો દાખલો તમારે જાતે જે સોલ્વ કરવાનો છે એ છે વ્યાજનો દર નથી આપ્યો ટોટલ રકમ આપી છે અને હપ્તા કેટલા ભરવાના છે એ આપ્યું છે આ વસ્તુ તમારે શોધવાની છે બરોબર સારું ચાલો હવે આપણે આગળ શીખીશું હવેનો આપણો વિષય છે મેકિંગ ડિસિશન્સ અથવા તો નિર્ણયો લેવા કોણે નિર્ણયો લેવા આપણે કે કમ્પ્યુટર એક્સેલ એક્સેલ એ બરાબર હવે આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા વિધેયો ફક્ત કેટલાક ચલનો ઉપયોગ કરીને તેના ઉપર પ્રક્રિયા કરીને કોઈ કિંમત પાછી આપતા હતા તે ખરેખર આપણા માટે યોગ્ય કામ જ કરે છે પણ છતાં તે વિધેયો એટલા ચાલાક નથી એટલે કે સ્માર્ટ નથી આપણે કેમ સાદો ફોન આવે અને સ્માર્ટ ફોન આવે તો એ રીતે આ ફંક્શન જે છે સ્માર્ટ નથી જો વિધેય કેટલીક પ્રકારના નિર્ણયો લેવા સક્ષમ હોય તો તે વિધેય ચાલાક વિધેય કહેવાય છે તો આ હું તમને એક ઉદાહરણ સાથે સમજાવીશ હવે આવા પ્રકારના કાર્ય માટે આપણી પાસે શરતી વિધેયો હોવા જોઈએ કે જે પૂર્વ નિર્ધારિત શરતોને આધારિત નિર્ણય લઈ શકે આ માટેનું આદર્શ ઉદાહરણ છે તમારી પરીક્ષાનું પરિણામ આપણે ઓલરેડી માર્કશીટ નામની એક્સેલમાં ફાઇલ બનાવી હતી તો નીચે આપેલું એક ઉદાહરણ લો જેમાં તમારા પરિણામની કક્ષા નક્કી કરવા માટે પૂર્વ નિર્ધારિત શરતોની ચર્ચા કરેલ છે કે દાખલા તરીકે તમારા માર્ક્સ પાંત્રીસથી અડતાલીસની વચ્ચે છે તો તમે પાસ ક્લાસ કહેવાઓ એ જ રીતે ફોર્ટી એટથી ફિફ્ટી ફાઇવની વચ્ચે છે તો સેકન્ડ ક્લાસ કહેવાય અને ફિફ્ટી ફાઇવથી સિક્સટીની વચ્ચે છે તો ફર્સ્ટ ક્લાસ કહેવાઓ તો આવું આઉટપુટ આપણે જોતું હોય તો આ એક વિધેય આવે છે એનો ઉપયોગ કરવો પડે આ પ્રકારના અનેક સંજોગો હોય છે જેમાં આ જાતના વર્ણાત્મક તર્ક અને અગાઉથી નક્કી કરેલી શરતોની જરૂર પડે છે તો કેલ્સી આ પ્રકારના અનેક તાર્કિક વિધેયો પૂરા પાડે છે જે તમારા કાર્યને સરળ બનાવી દે છે તો ચાલો આપણે આ પ્રકારના કેટલાક વિધેયોનો અભ્યાસ કરીએ હવે જેમ હમણાં આપણે એક્ઝામ્પલ જોયો કે સેલ એ એ ટુ અને બી ની અંદર આપણે અલગ અલગ વેલ્યુ એન્ટર કરશું અને સી ટુ એનો જવાબ આપણે ઇફથી ફાઇન્ડ કરશું તો એ પ્રમાણે હું કરું છું એ વનની અંદર હું એ ટુની અંદર હું વીસ સેન્ટર કરું છું બી ટુની અંદર દસ સેન્ટર કરું છું હવે અહીંયા આપણે જવાબમાં દર્શાવવાનું છે કે એ ટુ બિગર છે કે બી ટુ બિગર છે તો એ કઈ રીતે થાય છે એ સમજી લ્યો ઇઝ ઇક્વલ ટુ ઇફ ઇફ કરીને બ્રેકેટ ઓપન હવે જો જેવું મેં બ્રેકેટ ઓપન કર્યું એ ભેગું ત્રણ વસ્તુ આવી ગયું લોજિકલ ટેસ્ટ વેલ્યુ ઇફ ટ્રુ અને વેલ્યુ ઇફ ફોલ્સ બરોબર હવે આપણે જે વસ્તુ ટાઈપ કરવાની છે એ બોલ્ડમાં ડિસ્પ્લે કરે છે તો અહીંયા આપણે ચેક કરવાનું છે કે શું એ ટુ બી ટુ કરતાં મોટો છે બરાબર તો કન્ડિશન આપણે મૂકી દીધી હવે કોમાં જો મોટો છે એ ટુ બી ટુ કરતાં તો આપણે ડિસ્પ્લે શું કરવાનું છે આઉટપુટ શું આપવાનું છે એ ટુ ઇઝ બિગર એ ઇઝ બિગર સારું ડબલ કોટ્સ આપીને પૂરું હવે યાદ રાખવાનું કે કોમા પછી ટ્રુ કન્ડિશન લખીએ કે ફોલ્સ લખીએ બંનેમાં આપણે ડબલ કોટ્સ મૂકવાના હવે જો એવું નથી ખરેખર જો બી મોટું છે તો કન્ડિશન ખોટી પડશે તો ફોલ્સ પાર્ટમાં જે આપણે ટાઈપ કર્યું હશે એ ડિસ્પ્લે થશે તો ફોલ્સ પાર્ટમાં આપણે શું ડિસ્પ્લે કરાવવું છે કે બી વન ઇઝ બિગર તો અત્યારે શું જવાબ આવ્યો એ ટુ ઇઝ બિગર કેમ કે વીસ છે એ દસ કરતા મોટા છે હવે હું આને વધારી દઉં છું બાવીસ કરી દઉં છું તો જવાબ ફરે છે કે નહીં જોજો એ ટુ ઇઝ બિગર બદલે શું થશે બી વન ઇઝ બિગર થઈ ગયું ને અહીંયા ખરેખર મારે બી ટુ ટાઈપ કરવાનું હતું ચાલો થઈ ગયું તો બી ટુ ઇઝ બિગર આવી ગયો જવાબ હવે આ હું ભણાવું છું ત્યારે કોઈના મગજમાં એવો સવાલ ઉત્પન્ન થયો કે સર બે જગ્યાએ વીસ હોય તો શું જવાબ આવે એટલે કે બે જગ્યાએ સરખું હોય તો ઇઝ ઇક્વલ જવાબ આવવો જોઈએ ને ખરું ને તો એ પણ વસ્તુ તમને આની પછીના ટોપિકમાં શીખવાડવાનો છું નેસ્ટે ડીપ શીખવાડું ત્યારે એ વસ્તુ આવી જશે અત્યારે હું આગળ વધું છું હવે અહીંયા આગળ આપણે એક ગેમ છે એની અંદર મેં પોતે કેટલા પોઈન્ટ સ્કોર કર્યા એ લખું છું અને મારા ફ્રેન્ડે કેટલા પોઈન્ટ સ્કોર કર્યા એ લખું છું બરોબર હવે મારે અહીંયા જે જવાબ છે એની અંદર એમ ડિસ્પ્લે કરવાનું છે કે કોણે વધારે માર્ક સ્કોર કર્યા છે દાખલા તરીકે આમાં મેં વધારે માર્ક સ્કોર કર્યા છે તો અહીંયા જવાબ શું આવવો જોઈએ આઈ વિન હું જીતું છું અને જો અહીંયા વધારે માર્ક હોય અહીંયા વધારે સ્કોર હોય વધારે પોઈન્ટ હોય તો આઉટ શું આવવો જોવે માય ફ્રેન્ડ વિન તો આ કઈ રીતે થશે સમજાવી દઉં તમને આપણે આ વખતે ઇન્સર્ટ ફંક્શનમાં જઈને કરીએ જો આપણે એક્સેલ ચાલુ કરીએ ને ત્યારે હોમ ઉપર હોય તો હોમમાંથી આપણે જતા રહેવાનું ફોર્મ્યુલામાં હવે આની અંદર આ ફંક્શન માટે ઇન્સર્ટ ફંક્શન આપ્યું છે આ રીતે એટલે કરાવું છું કે આપણને એ પણ યાદ રહેવું જોઈએ કે આ રીતે પણ થઈ શકે હવે મેં હમણાં ઇંગ્લિશ મીડિયમનો વિડીયો બનાવ્યો હતો એટલે ઇફ અહીંયા ઉપર જ આવી ગયું છે નીતર અહીંયા હું ઈફ ટાઈપ કરીને ગો કરું તો ઇફ ઉપર આવી જાય અને ઓકે કરી દેવાનું ચાલો હવે ત્રણ વસ્તુ આવી ગઈ પહેલી વસ્તુ શું છે લોજિકલ ટેસ્ટ તો લોજિકલ ટેસ્ટમાં અહીંયા મારે શું લખવાનું છે તેની અંદર મારા પોઈન્ટ સ્ટોર ગયા છે બી ફાઇવમાં તો અહીંયા હું ટાઇપ કરી નાખું બી ફાઇવ ગ્રેટર ધેન સી ફાઈવ ખરું ને જો બી ફાઇવના માર્ક સી ફાઇવ કરતાં વધારે છે તો તો શું કરવાનું છે આઈ વિન એમ ટાઇપ કરવાનું ને તો અહીંયા હું કયા ટાઈપ કરી નાખું આઈ વિન હવે ડબલ કોટ્સ કરતાં હું જાણી જોઈને ભૂલી ગયો છું મારે એ સમજાવવું હતું કે એક્સેલ એની જાતે કરી નાખશે કરી નાખ્યા ડબલ કોટ એક્સેલ એ ખરું ને હવે જો બી ફાઈવ કરતા માર્ક વધારે છે તો શું ટાઈપ કરવાનું તો જો અત્યારે મારા પોઈન્ટ્સ વધારે છે તો આઈ વિન લખેલું આવ્યું અને જો મારા પોઈન્ટ ઓછા હોય તો શું લખેલું આવે માય ફ્રેન્ડ વિન મારે ફ્રેન્ડના સ્પેલિંગમાં મિસ્ટેક થયો છે તો એ જઈને હું સુધારી લઉં છું બરોબર માય ફ્રેન્ડ વિન આ રીતનું છે ઇફ તો આપણે સૌથી પહેલા ઇફ વિધેય આઈ એફ ઇફ વિધયથી સ્ટાર્ટ કરીએ તો કેલ્સીમાં અથવા તો એક્સેલમાં બધા જ જે શરતી વિધેયો છે એમાંથી સૌથી પ્રખ્યાત વિધેય જે છે એ છે ઇફ હવે ઇફની વાક્ય રચના કેવી છે કે એમાં ટોટલ ત્રણ ચલ હોય છે પહેલો ચલ જે છે એ ટેસ્ટ છે બીજો ચલ છે એ ટ્રુ છે અને ત્રીજો ચલ જે છે એ ફોલ્સ છે તો પહેલો ચલ જે છે ટેસ્ટ પદાવલી અથવા તો ચલ તમારે જે શરતની કસોટી કરવાની છે તેનો નિર્દેશ કરે છે અને કેલ્સી પદાવલની ગણતરી કરે છે અને જો પરિણામ સાચું હોય તો ટ્રુ વિભાગમાં જે કાંઈ આપણે દર્શાવ્યું હોય ડબલ કોર્ટ્સની અંદર એ આઉટપુટ આપે છે અને જો એ શરત ખોટી પડે તો એ આપણે જે કોમા કરીને ફોલ્સ પાર્ટમાં દર્શાવ્યું હોય તે વસ્તુ ડિસ્પ્લે કરે છે એક આપણે ઉદાહરણ જોઈ લઈએ તો ટોટલ આપણે ત્રણ સેલ લઈએ સેલ એ ટુ બી ટુ અને સી ટુ એમાંથી સેલ એ ટુની અંદર આપણે કાંઈક વેલ્યુ એન્ટર કરીએ બી ટુની અંદર વેલ્યુ એન્ટર કરીએ અને આપણે આ જે ફંક્શન છે એનો ઉપયોગ સી ટુની અંદર જઈને કરીએ તો આપણે સી ટુની અંદર જઈને ટાઈપ કરીએ કે ઇફ એ ટુ ગ્રેટર ધેન બી કે જો એ ટુની અંદર પડેલી વેલ્યુ બી ટુ કરતાં મોટી છે તો તો કોમા કરીને ટ્રુ પાર્ટમાં આપણે ટાઈપ કરી નાખવાનું કે વેલ્યુ ઇન એ ઇઝ ગ્રેટર સમજાઈ ગયું ને કે જો એ ટુની વેલ્યુ ગ્રેટર છે એની એ ટુની અંદર દસ છે અને બી ટુની અંદર આઠ છે તો કઈ વેલ્યુ ગ્રેટર થઈ એ ટુ તો આ કન્ડિશન ચેક કરશે તો એનો જવાબ ટ્રુ આવશે કે ફોલ્સ ટ્રુ આવશે તો ટ્રુ પાર્ટમાં આપણે શું ડિસ્પ્લે કર્યું છે વેલ્યુ ઓફ એ ટુ ઇઝ ગ્રેટર તો એ જવાબ આવશે અને જો આપણે એ ટુની અંદર નાની વેલ્યુ ટાઈપ કરી હશે એટલે કે પાંચ તો શું જવાબ આવશે કોમા પછી ફોલ્સ પાર્ટમાં જે ટાઈપ કર્યું છે બી ટુ ઇઝ ગ્રેટર એ જવાબ આવી જશે તો આવું કંઈક છે હવે આપણે આના વિશેના બે પ્રેક્ટિકલ કરીને તમને હું સમજાવી દઉં છું તો સૌથી પહેલા આપણે હમણાં એક વસ્તુ જોયું હતું કે અહીંયા આપણે બે નંબર એન્ટર કર્યા અને એક જવાબ આવતો તો કે બી માં પડેલી વેલ્યુ મોટી છે કે એમાં પડેલી વેલ્યુ મોટી છે ત્યારે મેં તમને એક પૂછ્યું હતું કે જો બે અંદર સરખી વેલ્યુ હોય તો એ કઈ રીતે શોધવું તો એની માટે એ કંડિશન આપણે ત્રણ મૂકવી પડે બરોબર જે આપણે ઇઝ ઇક્વલ ટુ બી વન એટલે કે જો બંને સરખા છે તો કોમા કરીને બોથ સાર ઇક્વલ અથવા તો ખાલી ઇક્વલ લખીએ બરોબર હવે કોમા કરીને આપણે બીજી કન્ડિશન ચેક કરવી છે તો અહીંયા ડાયરેક્ટ ફોલ્સ પાર્ટ નહીં ટાઈપ કરી નાખીએ પણ આપણે બીજું ઇફ્ટ મૂકીશું અને બ્રેકેટ ઓપન હવે અહીંયા આપણે બીજી કન્ડિશન ચેક કરીશું કે એ વન ગ્રેટર ધેન બી વન કોમાં હવે જો એ કન્ડિશન ટ્રુ થાય તો એ વન ઇઝ બિગર નહીતર બી વન ઇઝ બિગર તો કે બે બે બ્રેકેટ બ્રેકેટ તો બંધ કરવાના યાદ એરર આવશે ચાલો આવી ગયો જવાબ બી વન ઇઝ બિગર હવે હું બંનેની વેલ્યુ સરખી કરી નાખું છું આવી ગયું ઇક્વલ તો આ રીતે છે અને કહેવાય નેસ્ટેડિફ હવે બીજી એક વસ્તુ કે તમારી ટેક્સ્ટબુકમાં જે દાખલો આપ્યો છે કે જેમાં આ બધા વિદ્યાર્થીઓના માર્ક્સ આપ્યા છે અને એ બધાના ગ્રેડ આપવાના છે કે કન્ડિશન એવી તમારી ટેક્સબુકમાં આપી છે કે સાઠ અથવા તેથી ઉપર હોય તો ફર્સ્ટ ક્લાસ બીજી કન્ડિશન પંચાવન અથવા તેથી ઉપર હોય તો સેકન્ડ ક્લાસ ત્રીજી કન્ડિશન ફોર્ટી એઇટ અથવા એથી ઉપર હોય તો થર્ડ ક્લાસ અને ફોર્ટી એઇટથી નીચે હોય તો ફેલ તો આ વસ્તુ આપણે કઈ રીતે કરશું તો સૌ પ્રથમ તમારે આ કન્ડિશન અહીંયા નીચે ટાઈપ કરી નાખવાની નહીતર ભૂલી જવાશે મિસ્ટેક થશે તો એ અવોઈડ કરવા માટે અહીંયા આગળ એક વખત આખું માળખું ટાઈપ કરીને તૈયાર રાખવાનું હવે અહીંયા આપણે કરતા જઈએ વર્ક ઇફ કેની કંડિ કેના કન્ડિશન કેના માર્ક્સ ચેક કરવાના છે બી ફાઇવમાં પડ્યા છે બરાબર તો બી ફાઇવ પહેલી કન્ડિશન છે ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સિક્સટી જો બી ફાઇવની અંદર સ્ટોર કરેલા માર્ક્સ સિક્સટી અથવા તેથી વધારે છે તો એનો ટ્રુ પાર્ટ શું થાય એટલે કે આપણે ટ્રુ ટ્રુપાર્ટમાં શું પ્રિન્ટ કરાવવું છે તો અહીંયા જે ટાઈપ કર્યું છે તે બરાબર છે શું છે ત્યાં આગળ ત્યાં આગળ છે ફર્સ્ટ ક્લાસ સારું હવે આપણે બીજી કન્ડિશન ચેક કરવી છે તો હમણાં શીખ્યા એ પ્રમાણે કોમા ઇફ કયો સેલ લેવાનો ફરી વખત એ જ તે બી ફાઈવ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ફિફ્ટી ફાઈવ કોમા સેકન્ડ ક્લાસ કોમા હવે પાછો ઇફ મૂકવાનો જેટલી વાર કન્ડિશન ચેક કરો એટલી વાર ઇફ ટાઈપ કરતા જવાનું હવે તમે જુઓ કે જેટલી વાર આપણે બ્રેકેટ ઓપન કરીશું ને એટલી વાર બ્રેકેટનો કલર અલગ અલગ હશે પહેલી વાર બ્લેક બીજી વાર ઓરેન્જ ત્રીજી વાર પર્પલ એવી રીતે એનો કલર ચેન્જ થતો જશે

ફેલ ટાઈપ કરી નાખીશું હવે જેટલા બ્રેકેટ્સ ખોલ્યા છે એટલા બંધ કરવાના ત્રણ ખોલ્યા છે તો ત્રણેય બંધ કરી દેવાના એક બે ને ત્રણ આવી ગયો જવાબ સારું હવે આ રીતનું કરવાનું નથી અને ડ્રેક કરી લેવાનું છે તો જો બધાનો જવાબ આવી ગયો ને આ રીતે છે હજી આ થોડું ઘૂંચવાડા ભર્યું છે હજી એક વખત હું તમને બીજા એક્ઝામ્પલ સાથે કરાવી દઉં જો આપણે આ રીતની માર્કશીટ બનાવી હતી ત્યારે મેં તમને પ્રેક્ટિકલી કરાવ્યું ત્યારે અમુક જ સબ્જેક્ટ લીધા હતા પણ અત્યારે મેં આ બધા સબ્જેક્ટ લીધા તમે પણ આ રીતે જેના ઘરે કમ્પ્યુટર છે એ પ્રેક્ટિકલી કરજો આની પણ પ્રેક્ટિસ કરજો કે આ વર્ટિકલ એલાઇનમેન્ટ જે છે એનું ઓરિએન્ટેશન કઈ રીતે ચેન્જ કરવું નહીંતર ભૂલી જશો આ બધું શીખ્યા હશો એ કે આડું કેમ લખવું ઊભું કેમ લખવું બરાબર હવે અહીંયા જુઓ નવ સબ્જેક્ટ બરાબર છે નવ સબ્જેક્ટ્સના માર્ક મેં સ્ટોર કર્યા છે નવ છે કે આઠ નવ સબ્જેક્ટના સારું હવે આનો સૌથી પહેલા ટોટલ મારી દઈએ આપણે આવી ગયો જવાબ હવે આપણે શોધવાના છે પર્સન્ટેજ તો પર્સન્ટેજ બે રીતે શોધી શકાય છે એક એવરેજનો યુઝ કરીને અને બીજી પદ્ધતિ આ થઈ મેથ્સની રીતે ગણિતની રીતે ત્રણસો ને સાત એટલે કે યુ સેવન ભાંગ્યા

હમ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સિક્સટી તો ફર્સ્ટ અથવા ઈફોર ગ્રેટર ઇક્વલ ટુ ભૂલ કરી મેં કઈ ઇફ પછી બ્રેકેટ મૂકતા ભૂલી ગયો એટલે જ તે આની જેટલી પ્રેક્ટિસ કરો એટલું વધારે યાદ રહેશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ બીજી કન્ડિશન શું હતી ફિફ્ટી ફાઈવ તો સેકન્ડ હવે આ પ્રમાણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફક્ત તમારી ટેક્સ્ટ બુકમાં જો વાસ્તવમાં આવી રીતે કોઈ દિવસ હોય નહીં ફર્સ્ટ સેકન્ડ થર્ડ તમારી ટેક્સ્ટ બુક ના ઓથર જે છે ગજબના છે અજબ ગજબ બધું મનમાં આવે એવી રીતનું ગ્રેડિંગ કરી નાખે છે વાસ્તવમાં આવું કાંઈ હોય નહીં ખાલી પંચાવન થી સાઈઠ માં ગ્રેડ ફરે અડતાલીસ થી નીચેના ફેલ ને આવું કાંઈ હોય નહીં પણ મહાન માણસોએ ટેક્સ્ટ બુક લખી છે એટલે આવું બધું આપણે ભણવાનું ચાલો થર્ડ અને એનીથી ઓછા છે તો ફેલ તો બધા ફેલ જ થાય અડતાલીસ થી ઓછા કરી લે એટલે બધાનો જવાબ આવી જાય હવે બીજી વસ્તુ મારી ભૂલ એ હતી મેં ચેક કરી અહીંયા હું એક બ્રેકેટ મૂકતા ભૂલી ગયો હતો હવે બીજી વસ્તુ ક્યાં કોમા મૂકતા ભૂલી ગયો હતો એવું કઈક હતું હવે તમારે એવું પણ કરી શકો મેં તમને કન્ડિશનલ ફોર્મેટિંગ શીખવાડ્યું હતું એ પ્રમાણે કે ફેલ હોય તો એ રેડ અક્ષરમાં લખેલું આવે થર્ડ હોય તો એ બીજા કલરમાં લખેલું આવે ફર્સ્ટ છે તો એ બ્લૂમાં લખેલું આવે એનું બેકગ્રાઉન્ડ ચેન્જ થાય એ વસ્તુ કરો તો વધારે સરસ લાગે કન્ડિશનલ ફોર્મેટિંગમાં જઈને સાવ ઇઝી જ છે કે અહીંથી તમારે ન્યૂ રૂલ ઉપર ક્લિક કરી દેવાનું અહીંયા ફોર્મેટ સેલ્સ ડેટ કન્ટેન એ ઇક્વલ ટુ કરી નાખવાનું ઇક્વલ ટુ શું તો કે ફર્સ્ટ તો શું ફોર્મેટ કરવું છે તો કે કે ફોન્ટનો કલર જે છે એ મારે વ્હાઈટ કરી નાખવું છે અને બેકગ્રાઉન્ડનો કલર જે છે એ બ્લૂ કરી નાખવો છે ઓકે ઓકે જોયું તો જ્યાં જ્યાં જવાબમાં ફર્સ્ટ આવશે એ બધું બ્લુ ને આ રીતે ડિસ્પ્લે થશે તો એવી રીતે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફેલ બધાના કલર અલગ અલગ કરી નાખો તો તમારો આઉટપુટ ખૂબ જ સરસ લાગે સારું તો અહીંયા આપણે આ નેસ્ટેડ ઇફનો ટોપિક પૂર્ણ કરીએ છીએ તો હમણાં આપણે જ્યારે પ્રેક્ટિકલ્સ કર્યા ઇફ સ્ટેટમેન્ટ અને નેસ્ટેડ ઇફ બંને વસ્તુ તો એમાં તમને યાદ હોય તો આપણે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો યુઝ કર્યો હતો માત્ર ઇક્વલ ટુનો યુઝ કર્યો હતો ખરું ને તો આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અથવા તો ઇક્વલ ટુ એ શું કહેવાય તો એને પ્રક્રિયક અથવા તો ઓપરેટર કહેવાય આ વસ્તુ એમસીક્યુમાં પણ પૂછાઈ શકે આવા પ્રક્રિયકો એટલે કે ઓપરેટર્સ રિલેશનલ ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે જો ઘણા બધા પ્રક્રિયકો હોય પણ એમાંથી આ જે છે બધા નીચે આખું લિસ્ટ આપ્યું છે જુદા જુદા ચિહ્નોનું એ બધાને રિલેશનલ ઓપરેટર કહેવાય છે એમસીક્યુ માટે પણ યાદ રાખજો તો હવે આપણે જે આખું કૌષ્ટક આપ્યું છે એ જોઈ લઈએ અને એમાં પણ હું થોડું ઝડપથી વાંચી જઈશ કેમ કે આપણે પ્રેક્ટિકલી તો મોટાભાગની વસ્તુ શીખી ગયા છીએ પણ એમસીક્યુમાં શું પૂછાઈ શકે તો એ દાખલા તરીકે આ ચિહ્ન છે તો એ શેની માટે છે એવી રીતનું પૂછાઈ શકે તો સૌથી પહેલું છે ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ શું કરે છે તો કે બંને સંકાર્ય એટલે કે ઓપેરંડ આ શબ્દ યાદ રાખજો ઓપેરન્ડ તો ઓપેરેન્ડ કયા કયા છે એ વન અને એ ટુ એ બેની વચ્ચેની વેલ્યુ આપણે સરખાવી હતી ને તો આ બંનેને સંકાર્ય અથવા તો ઓપેરન્ડ કહેવાય છે એને સરખા છે કે નહીં તે ચેક કરે છે ઉદાહરણ તરીકે ઇફ બ્રેકેટની અંદર એ વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ હા કન્ડિશન ટ્રુ થાય બંને ઇક્વલ છે તો જવાબ આપશે એ ઇઝ ઇક્વલ ટુ એ વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ અને જો સરખું નહીં હોય તો જવાબ આપશે એ વન એન્ડ એ ટુ આર નોટ ઇક્વલ પછી છે લેસ ધેન તો પ્રથમ સંકાર્ય બીજા સંકાર્ય કરતા નાનો છે ઉદાહરણ ઇફ એ વન ઇઝ લેસ ધેન એ ટુ તો એનો જવાબ પહેલો એ વન ઇઝ લેસ દેન એ ટુ અને જો એ નહીં હોય તો બીજું છે ફોલ્સ પાર્ટ એ વન ઇઝ નોટ લેસ ધેન એ ટુ પછી ગ્રેટર ધેન પણ એવું જ કંઈક છે હું હવે નથી એ વાંચતો લેસ ધેન પણ લેસ દેન ઓર ઇક્વલ ટુ તમને ખ્યાલ છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ પણ તમને ખ્યાલ છે એટલે હું વાંચતો નથી હવે એક નોટ ઇક્વલ ટુ એની માટેનું આ ટાઈપનું ચિહ્ન યુઝ થાય છે ખાસ યાદ રાખજો નોટ ઇક્વલ ટુ ચેક કરવાનું હોય ને ત્યારે પહેલાં સ્મોલર દેન અને પછી ગ્રેટર દેન બંને વચ્ચે જગ્યાને અડી અડીને આ રીતે ટાઈપ કરવાનું રહેશે તો બંને સહકાર્ય સરખા નથી પ્રથમ સંકાર્ય બીજા સહકાર્ય બરાબર નથી આ વસ્તુ કરવા માટે આનો યુઝ થાય છે ઉદાહરણ ઇફ એ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એ ટુ કોમા એ વન ઇઝ ડિફરન્ટ દેન એ ટુ એલ્સ એ વન ઇઝ નોટ ડિફરન્ટ દેન એ ટુ આ રીતનું છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ પાર્ટમાં નવા વિડીયો સાથે મળીશું